तो छेल्ला छ कलाकमां राज्यना 120 तालुकामां वरसाद वरस्यो छे। गीर सोमनाथमां सौथी वधु वरसाद वरस्यो। तालाळा माळियाहाटीना अने मांगरोळमां 6.5 इंच वरसाद वरस्यो। राज्यमां सीझननो सरेराश वरसाद 45.85% वरस्यो छे। तो आणंद जिल्लामां वरसादे करी छे धमाकेदार एंट्री। जिल्लाना विविध विस्तारोमां धोधमार वरसाद वरस्यो। विराम बाद वरसाद थता खेतीना पाक ने नवु जीवनदान मळ्युं छे। खेडूतोमां खुशीनो माहोल जोवा मळ्यो छे। आणंद जिल्लामां पण वरसादे करी छे धमाकेदार एंट्री। वरसादनी आ धमाकेदार एंट्री खेडूतो माटे खूब ज फायदाकारक निवडे तेवुं लागी रह्युं छे। आखाई सीझनमां ज्यां वरसादे मेर नथी करी त्यां हवे धीमे धीमे वरसादनुं आगमन आम तो कही शकाय के वरसादमां हवे आ छेल्लो महिनो बाकी रह्यो छे। त्यारे जो वरसादनी स्थिति आ ज प्रकारे रहे तो आम कही शकाय के 100% नहीं परंतु 70-80% खेडूतोने फायदाकारक निवडी शके छे आ वरसाद। वधु माहिती संवाददाता जनक जागीरदार आपी रह्या छे। जनक, आणंद जिल्लामां वरसादे धमाकेदार एंट्री करी छे जेना कारणे खेडूतोने फायदो पहोंचे तेवुं लागी रह्युं छे। जाणवा मांगीशुं केवो माहोल छे वरसादી ત્યાં। જણા આણંદ જિલ્લાના આણંદ શહેર અને તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે। આણંદ શહેરનું એક ખેતીનું આખું એક માળખું એ છે। આણંદ શહેરમાં અને આણંદ તાલુકામાં આજુબાજુના જે ગ્રામીણ વિસ્તારો છે ત્યાં ડાંગરની ખેતી મુખ્ય છે અને આ જે વરસાદ છે શરૂ તો ચોક્કસ થયો છે। આ વરસાદ ચાલુ રહે એવી એક ખૂબ આવશ્યક બાબત છે। એટલે શરૂ થયો છે મુખ્ય તો શહેરી વિસ્તારોના વાતાવરણમાં ખૂબ ઠંડક પ્રસરી છે અને ખેડૂતો માટે કહેવાય કે આવકારદાયક છે આ વરસાદ। જે ડાંગર જે ખેતી થતી હોય છે એ લગભગ નવેમ્બરના પહેલા વીકમાં ડાંગર તૈયાર થઈ જતી હોય છે, પરંતુ હજી જો આ વરસાદ શરૂ રહે ચાલુ રહે તો નવેમ્બરના એન્ડ સુધી બી ડાંગર લઈ શકાય છે। એટલે ખેડૂતો માટે ચોક્કસ આશાસ્પદ છે। એટલે વરસાદ મુખ્ય મુદ્દો એ છે કે શરૂ થયો છે પણ વરસાદ ચાલુ રહેવો જોઈએ એ એટલી જ અતિ આવશ્યક બાબત છે। કારણ કે ડાંગરની ખેતીમાં જે વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતો હોય છે એમને પૂરતો વરસાદ જોઈએ છે, એટલે વરસાદ ચાલુ રહે એ ખૂબ જરૂરી બાબત છે। જી બિલકુલ, આભાર જનક। તો આ તરફ મહીસાગર જિલ્લામાં પણ લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જોવા મળ્યો છે। સમગ્ર જિલ્લામાં વીજળીના કડાકા સાથે છૂટોછવાયો વરસાદ શરૂ થયો। લુણાવાડા, ખાનપુર, વીરપુર અને બાલાસિનોરમાં વરસાદી માહોલ જામ્યો। વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। જિલ્લામાં ચોમાસું પાકને જાણે કે નવજીવન મળ્યું છે। તો અરવલ્લીના ભિલોડા અને મોડાસામાં પણ વરસાદ વરસ્યો। ભિલોડા ઈડા રોડ પર પાણી ભરાયા છે। પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી પડી। મોડાસા શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદી ઝાપટું વરસ્યું। આંકે વધુ માહિતી સંવાદદાતા હાર્દિક પટેલ આપી રહ્યા છે। હાર્દિક, જાણવા માંગે છે વરસાદી માહોલ કેવો જામ્યો છે ત્યાં? ચોક્કસથી, જણાવના અરવલ્લી જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ આખરે બપોર બાદ વરસાદનું આગમન થયું છે। હાલ પણ વાદળછાયું વાતાવરણ સર્જાયેલું છે, ત્યારે થોડીક ક્ષણો પહેલા જ ભિલોડા અને મોડાસા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો, જેમાં પણ ભિલોડામાં 1.5 ઇંચ ઉપરાંત વરસાદ વરસી ચૂક્યો છે, જેના કારણે ભિલોડાથી ઈડા તરફનો જે માર્ગ છે તેના ઉપર પાણી ફરી વળ્યા છે, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી સર્જાઈ હતી। પરંતુ જે પ્રકારે મોડાસા શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદી ઝાપટું પણ જોવા મળ્યું છે, ત્યારે હાલ વરસાદી માહોલના કારણે ઠંડક ફેલાઈ છે, પરંતુ જે પ્રકારે વરસાદ નિકટ હજુ પણ 50-60% જોવા મળી રહી છે। ત્યારે જે પ્રકારે ચોમાસું શક્ય થવાની જે આગાહી છે તેના કારણે પણ હાલ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જી બિલકુલ, આભાર હાર્દિક। તો અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો। અહીં ધીમી ધારે વરસાદથી લોકોને રાહત પહોંચી। પાલડી અને જીવરાજ પાર્ક તેમજ વાસણામાં વરસાદી માહોલ જામ્યો। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે સમગ્ર રાજ્યમાં વરસાદ છે તે સારો થશે અને આજે અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી જ અલગ અલગ વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। આપ જોઈ શકો છો કે જે રીતે અમદાવાદ શહેરમાં ખૂબ જ રાહ જોઈ રહ્યા હતા આતુરતાપૂર્વક કે અમદાવાદ શહેરમાં પણ ખૂબ સારો વરસાદ થાય અને તેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરે, લોકો પણ ખુશ થઈ રહ્યા છે, અમદાવાદીઓ ખુશ થઈ રહ્યા છે કે વરસાદ અમદાવાદ શહેરમાં ખૂબ સારો થઈ રહ્યો છે। આ દ્રશ્યો છે અમદાવાદના પાલડી વિસ્તારના કે અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને વરસાદના કારણે સમગ્ર રાજ્યમાં લોકો ખુશ થઈ રહ્યા છે।
છે, ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે વરસાદ ક્યારે આવશે. જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ખૂબ જ ઓછો વરસાદ થયો છે, ત્યારે હવે જે સપ્ટેમ્બરની શરૂઆતમાં જ સારો વરસાદ થઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, મધ્ય ગુજરાત હોય, અલગ અલગ વિસ્તારમાં સારો વરસાદ થઈ રહ્યો છે અને તેના કારણે હવે પાણીની જે કમી હતી, એટલે કે વરસાદની જે કમી હતી, તેમાં પણ થોડી ઘટ નોંધાશે. કારણ કે જે રીતે વરસાદ અત્યારે વરસી રહ્યો છે, આગામી 48 કલાક પણ ભારે વરસાદની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અત્યારે અમદાવાદ શહેરમાં, અમદાવાદ જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેરના જે શહેરમાં અમદાવાદ શહેરમાં જે સામાન્યથી મધ્યમ વરસાદ રહે, તો અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે. એટલે કે અલગ અલગ વિસ્તારમાં જે વરસાદ પડી રહ્યો છે અને ધોધમાર વરસાદ પડતાની સાથે લોકો પણ ખૂબ ખુશ થઈ રહ્યા છે અને આ આતુરતાનો જે અંત આવ્યો છે લોકોનો, આગામી 24 કલાક છે તે અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદ રહેશે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે વિભુ પટેલ.